રાજ્યમાં લોકડાઉનના બીજા દિવસે પોલીસ અને તંત્ર મેદાને પડ્યું છે સવારથી જ પોલીસે નાગરિકો બહાર ન આવે તે હેતુથી જુદા જુદા પોઈન્ટ પર બંદોબસ્ત શરૂ કરી દીધો છે સમગ્ર શહેરમાં લોકડાઉન હોવા છતાં લોકો બહાર ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસે કામ વગરના બહાર ફરતા લોકો સામે કડક પગલાં ભર્યા અને સાથે લોકડાઉનનો અમલ કરવાની અપીલ કરી તો નાગરિકોએ આ મહામારી સામેના જંગમાં ફરજ અદા કરી તંત્રને સહકાર આપવો જોઈએ તેમ વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે ના ખતરાને લઈને રાજ્યભરમાં લોકડાઉન ની સ્થિતિ નું નિર્માણ થયું છે સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે આજે બીજા દિવસે જામનગર શહેરની સિટીનું નિરીક્ષણ કરવા આપણે આવી પહોંચ્યા છીએ શહેરના જાહેર માર્ગો પર કે ક્યાં જ્યાં રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અહીથી સવાર થી જ લોકોની અવરજવર છે તે ઓછી થઈ ગઈ છે અને લોકો જાગૃત બન્યા હોય તેવું લાગે છે કારણ કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી કે લોકોમાં જાગૃતિનો અભાવ હોય તેવું લાગતું હતું પરંતુ આજે જે સ્થિતિ છે તે જોતા કંઈક જુદું વાતાવરણ નિર્માણ થયું છે આપ જોઈ શકો છો જે સામે કોડ છે તેના તે પણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે લાલ બંગલાનો જે ગેટ છે તે પણ બંધ છે અને સામે જોવા જઈએ તો જે મહાનગર સેવા સદન છે તે પણ લોકડાઉનની સ્થિતિમાં બંધ કરી દેવામાં આવ્યું છે એટલે શહેરમાં છે તે લોક કરી દેવામાં આવ્યું છે અને શહેરના તમામ રસ્તાઓ છે તેની પર અવરજવર પર પણ નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે ત્યારે જામનગર શહેરમાં આજથી જે છે લોકડાઉનની સ્થિતિ નિર્માણ હોય તેવું વાતાવરણ ઊભું થયું છે ગઈકાલે કમિશનર કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને સચેત કરવામાં આવ્યા હતા જેને પગલે આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે જોઈ શકાય છે કેમેરામેન જગદીશ ચૈપાલની સાથે નથુરામડા વીટીવી ન્યૂઝ જામનગર